દિયોદર ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવારે તેમની પેનલ સાથે કાર્યાલયનું શુભારંભ કર્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, જેમાં ગુજરાત રાજ્યની સૌથી મોટી દિયોદર ગ્રામ પંચાયતની પણ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં દિયોદર ગ્રામ પંચાયત સરપંચ પદ પર રાજવી પરિવારમાંથી કિરણકુમારી ગિરિરાજસિંહ વાઘેલાએ ગ્રામ પંચાયતના 16 વોર્ડના ઉમેદવારની પેનલ સાથે ઉમેદવારી નોંધાવતા ચૂંટણીમાં રસાકસી ભર્યો માહોલ જામ્યો છે, જેમાં તારીખ 9/12/2021 રોજ શુભ મુહૂર્ત દિયોદર જૈન દેરાસર પાસે સરપંચ પદના ઉમેદવાર કિરણકુમારી ગિરિરાજસિંહ વાઘેલા તેમના 16 વોર્ડના સભ્યો સાથે કાર્યાલયનો શુભારંભ કરી ચૂંટણીના શ્રીગણેશ કર્યા હતા, જેમાં દિયોદરના રાજવી માનસિંહ વાઘેલા તેમજ દરેક સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં કાર્યાલયના શુભારંભ પ્રસંગે દિયોદરના રાજવી ગિરિરાજસિંહ વાઘેલાએ ગ્રામ પંચાયતના ઉમેદવાર કિરણકુમારીને તેમની પેનલના 16 ઉમેદવારોને ટ્રકના નિશાન ઉપર મતદાન કરી જીતાડવા માટે અપીલ કરી હતી. જો કે વર્તમાન સમય દિયોદર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે 5 વર્ષ સુધી ગિરિરાજસિંહ વાઘેલા સેવા આપી ચૂક્યા છે, જેમાં આ વખતે પણ ગ્રામ પંચાયતની બેઠક પર રાજવી પરિવારમાંથી ગિરિરાજસિંહ વાઘેલાના ધર્મપત્ની કિરણકુમારી ચૂંટણી લડી રહ્યા છે, જેમાં દરેક સમાજના આગેવાનોની હાજરીમાં કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માસાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત. ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટનનું આયોજન હતું. અમારી સમગ્ર પેનલની હાજરીમાં કાર્યાલયનું ઉદઘાટન કર્યું છે. ટ્રકનું નિશાન ફાળવવામાં આવ્યું છે. સમગ્ર પેનલ કાર્યકર્તાઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં રણશીંગો ફૂક્યું છે. સૌ ગભે ગભા મિલાઈને કામે હાથથી લાગવાના છે અને આવનાર 19 તારીખે જંગી બહુમતીથી મતદાન થાય અને 21 તારીખે અમારી પેનલનો જે સદભાવનાની પેનલ છે એ સદભાવનાની પેનલનો વિજય થાય એનું આજથી અમે કામની શરૂઆત કરી છે. ખાસ કરીને સાહેબ, વર્તમાન સમયે આપ સરપંચ થઈ ચૂક્યા છો અને ફરી આપણા ધર્મપત્ની કિરણકુમારી ચૂંટણી લડી રહ્યા છે, આગળ વિકાસના કામો કયા કયા થશે? વિકાસ અમારા કંથુળીમાં છે. મારા પિતાશ્રી ધારાસભ્ય રહ્યા ત્યારે GIDC ઓઇલ લાયા, 220 kV સબસ્ટેશન લાયા, ડેપો લાયા, રેફરલ હોસ્પિટલ લાયા. આ બધું ધારાસભ્યના કાર્યકાળમાં બન્યું. બે ગરીબો માટે પરાવાસાયા. હું સરપંચ થયો તો મેં 3 એકર જમીન ગરીબો માટે ફાળવવામાં અમે લોકો સફળ થયા. 3 પાણીના બોર બનાવ્યા. જેટિંગ, પમ્પિંગ, વેક્યુમ જેવા સાધનો અમે લાવવામાં વિકસાવવામાં અમે સફળ રહ્યા. સુંદર મજાનું તળાવ બનાવ્યું, આંગણવાડીઓ બનાવી, શાળાના ઓરડાઓ બનાવ્યા, રોડ, રસ્તા, લાઇટ, પાણી, 3 પાણીના બોર બનાવ્યા. આ સુખાકારીની કામકાજનું ચાલુ જ છે અને આવનાર સમયમાં દિયોદરની સુખાકારી અને સેફટી, સ્પેશિયલી વેપારીગણ, શિક્ષણ અને જે કર્મચારીગણ છે જે દિયોદરમાં વસવાટ કરવા માટે પ્રિફર કરે છે એમની સુખાકારી વિશેષ રહે એ અમારો મુખ્ય એજન્ડા છે. આવનાર સમય જો અમારી પેનલ અને અમે લોકો સ્વીકારે અને અમને ફરી મોકો મળે તો સૌથી પહેલો અમારો એજન્ડો હશે કે કોઈ વ્યક્તિ ઘર વિહોણો ના રહેવો જોઈએ. સમગ્ર લોકોને પોતાનું ઘર મળી રહે, સુખાકારી ગામમાં જળવાઈ રહે અને આવનાર સમયમાં દિયોદર એક સુંદર મજાનું શહેર આગળ આવે. જો કે તાલુકા હેડક્વાર્ટર છે, બને એટલું 5 વર્ષમાં કચરો કાઢી દીધો છે, પોતું કરવાનું બાકી છે, એ પોતું વ્યવસ્થિત આવનાર 5 વર્ષમાં થઈ જશે એનો અમે સમગ્ર લોકો કામે લાગવાના.